મનુષ્યમાં જન્મજાત પ્રતિભા જેવું કંઈક હોય છે અહીં એક ક્ષમતા છે જે કુદરતે લાખો વર્ષોમાં જે કર્યું તે એક બપોરમાં કરવામાં સક્ષમ છે જો જરૂરી પ્રયત્ન હોય તેને તમે સચેતન પ્રક્રિયામાં ફેરવી શકો છો જો તમે જરૂરી પરિસ્થિતિ ગોઠવો તો તે વ્યક્તિ માટે સફળતા નિશ્ચિત છે હોય કે મોટી વસ્તુ તેનાથી ફરક નથી પડતો દરેક કાર્યમાં માનવી સફળ થવાની છે દરવાજાઓથી ભરેલું જો તમે ખૂબ મહેનતું છો તો તમે તેમાંના કેટલાક ખોલશો જો તમે તેજસ્વી છો તો તમે તેમાંના ઘણા ખોલશો પરંતુ જો તમે ખરેખર જીવંત છો તો તે પોતે તમારા માટે ખુલશે સફળ થવાની પ્રક્રિયા લોકો માટે એટલી જટિલ બની જાય છે કે તે લોકો સામાન્ય રીતે એકદમ ભૂલી જાય છે કે તેઓ શા માટે તેની માટે કામ કરી રહ્યા છે અને તેઓ સફળતાના ખ્યાલોને વિકસાવવાનું શરૂ કરી દે છે બધા જ પ્રકારના ખ્યાલો સફળ થવું એટલે શું શું તમને એક જોક કહી શકું તમે બધા બહુ ગંભીર દેખાઈ રહ્યા છો ભારતમાં એક માણસ હતો જેનું અમેરિકા આવ્યો સ્વાભાવિક રીતે ભારતીય યુવાન એટલે એ સોફ્ટવેર એન્જિનિયર જ હોય તે ટેક્સાસન ગયો અને ત્યાં કામ કરવા લાગ્યો

કારણ કે ભારતમાં જો તમારે લગ્ન કરવા હોય તો તેઓ પાંચ હજાર વર્ષ સુધીનું તમારું જોતા તમે જે વ્યક્તિ સાથે લગ્ન કરી રહ્યા છો તેઓ તેની આનુવંશિક શુદ્ધતા જોતા હોય છે તો બીજે ક્યાંકથી કોઈ સ્ત્રી અમેરિકાની એક ગોરી સ્ત્રી તમે તેની સાથે કેવી રીતે લગ્ન કરી શકો આપણે તેની આનુવંશિકતા વિશે શું જાણીએ છીએ તે ક્યાંથી આવે છે તેનો વંશ શું છે તેથી મનાવવાનો કોઈ રસ્તો ન મળ્યો તે પાછો આવ્યો અને અલબત્ત જ્યારે તે પાછો આવ્યો ફરીથી તે પ્રેમમાં પડ્યો અને તેઓ આગળ વધ્યા પછી પિતાએ ઇન્કાર કર્યો શંકરન પિલ્લઈએ તેના પુત્ર સાથે સંબંધ તોડી નાખ્યો મારે તારી સાથે કોઈ લેવા દેવા નથી પરંતુ વર્ષો વીતી ગયા અને તેમને એક દીકરો થયો એ જન્મ્યો ત્યારથી જ તેની તસવીર ફેસબુક પર હતી અને તેમની પત્ની તેના ફોટાને તેમના મોઢા સામે ધરી દેતી અને તે નાનું બાળક દરરોજ મોટું થતું જાય છે અને એવી બધી જ વસ્તુઓ ધીમે ધીમે તમે જાણો છો તેણે પુત્ર સાથે સંબંધ તોડી કાઢ્યો છે પરંતુ પૌત્ર એ એક અલગ બાબત છે ધીરે ધીરે એક બે વર્ષમાં તેઓ સંપૂર્ણપણે આ નાના બાળકના પ્રેમમાં પડી ગયા જેને તેમણે જોયો પણ નહોતો વસ્તુઓ બની અને જે લોકો અમેરિકાથી મુસાફરી કરીને આવવા લાગ્યા તે કહેવા લાગ્યા ઓહ તમારે તમારા પૌત્રને જોવો જ જોઈએ તમે તેને જોયો નથી ઓહ તમારે તેને જોવો જ જોઈએ એ તો તમારા જીવનનું ફળ છે ધીમે ધીમે તે આ બધામાં સપડાઈ ગયા પછી તેમણે નક્કી કર્યું તેઓ તેમના પુત્રનો ચહેરો નહીં જુએ પણ તેઓ અમેરિકા આવશે અને ફક્ત પૌત્રનો ચહેરો જ જોશે અલબત્ત તેઓ પેલી ગોરી સ્ત્રી તરફ પણ જોવાના નથી પછી તે અમેરિકા આવ્યા અને સાત વર્ષના ઉર્જાથી ભરેલા પૌત્રને ને જોયા તેઓ એક ખેતીવાડીની જગ્યા પર રહે છે તે બધે દોડા દોડી કરતો જાત જાતની વસ્તુઓ કરી રહ્યો છે તેઓ સંપૂર્ણપણે આ નાના પૌત્રના મોહમાં આવી ગયા પછી એક દિવસ તે નાના છોકરાએ કહ્યું દાદા આવો હું તમને મારી તીરંદાજીની કુશળતા બતાવું તે તેમને અંદર એક કોઠારમાં લઈ ગયો અને કોઠારમાં જઈને તેમણે જોયું કે ત્યાં આઠ નિશાન હતા જેમાં બધા જ તીર વચ્ચોવચ એકદમ નિશાન પર લાગેલા હતા શંકરન પિલઈએ આ જોયું અને પછી વિચાર્યું ઓહ આ મારો પૌત્ર છે તેમણે ભારતના બધા જ સુપ્રસિદ્ધ મહાન તીરંદાજો વિશે વિચારી લીધું જેમ કે અર્જુન અને એકલવ્ય અને અને તેમને ભવિષ્ય દેખાવા લાગ્યું આકાશમાંથી બધા ઓલિમ્પિક મેડલો પડતા હોય પછી તેમણે પૂછ્યું તું કેટલે દૂરથી તીર ચલાવે છે છોકરાએ કહ્યું વીસ યાર્ડથી શું વીસ યાર્ડથી આઠ નિશાન તે બધાને વચ્ચે વચ્ચ માર્યા તું આ કેવી રીતે કરે છે પછી તે છોકરાએ કહ્યું દાદા હું પહેલા તીર મારું છું અને પછી નિશાન દોરું છું તો સફળ થવા વિશેના આ ખ્યાલો ખૂબ જ અપંગ બનાવનારા હોઈ શકે છે હું સતત એવા લોકો સાથે રહ્યો છું તેઓ સફળતાના એક બિંદુ પર પહોંચી ગયા છે અને સફળતાના તેમના ખ્યાલો એની સાથે બંધ બેસતા નથી તેમનું જીવન તેમની સફળતાના ખ્યાલો સાથે બંધ બેસતું નથી અને તે તેમને પરેશાન કરી રહ્યું છે અને તેમને લાગે છે કે કંઈક ખોટું થઈ રહ્યું છે કઈ ખોટું નથી થઈ રહ્યું હતું તેઓ બસ વધુ સારી સ્થિતિમાં જઈ રહ્યા હોય છે પરિસ્થિતિઓ તેમને આગળ ધકેલી રહી હોય છે પણ તેમના ખ્યાલો તૂટી રહ્યા છે તો તેઓ તેમની સફળતાથી પીડાઈ રહ્યા છે તમે કેટલાય લોકોને આવી વસ્તુઓમાંથી પસાર થતા જોશો when we જ્યારે આપણે સફળતાની વાત કરીએ ત્યારે મને ખાતરી છે કે તમારા બધા પાસે જરૂરથી પહેલેથી જ કેવી રીતે સફળતા પામવી તેની યોજના હશે હ તમે તમારી યોજના બનાવી છે યોજના સારી વસ્તુ છે પણ યોજના ફરી પછી કોઈક વસ્તુઓમાં ફસાઈ શકે છે કેમ કે તમે આજે જે જાણો છો તેના આધારે આ યોજના બનાવો છો કોઈ પણ વ્યક્તિ જે તે જાણતી ના હોય તેના પર યોજના બનાવી શકતી નથી તમારી યોજના એટલે તમે આજની અતિશયોક્તિ કરીને તેને આવતીકાલના રૂપમાં જુઓ છો અત્યારે તમે એક ચોક્કસ સ્તર પર છો હવે તમે વિચાર કરો છો કે મારી યોજના એટલે એમ કે આટલા વર્ષોમાં આનું દસ ગણું હોવું જોઈએ કે ગમે તે અથવા સો ગણું કે દસ લાખ ગણું કે કંઈ પણ પરંતુ મૂળભૂત રીતે યોજના માત્ર આજે જે છે તેની અતિશયોક્તિ છે કદાચ તેમાં ચોક્કસ પ્રકારનો તર્ક છે કદાચ તેની સાથે કોઈ ચોક્કસ ગણતરીની કળાની સમજણ જોડાયેલી છે પણ મૂળભૂત રીતે તે આજની અતિશયોક્તિ છે અર્થ કે ઘણી રીતે તે એવી અન્ય સંભાવનાઓને નકારી રહી છે જે હજી તમારા અનુભવમાં નથી પેન્સિલવેનિયામાં તમે પેન્સિલવેનિયા પૂર વિશે સાંભળ્યું છે પેન્સિલવેનિયામાં પૂર આવતા રહે છે એકવાર એવું થયું કે ખૂબ મોટું પૂર આવ્યું અને એક નાના શહેરમાં પાણી ભરાવાનું શરૂ થઈ ગયું તેનું સ્તર એટલું ઊંચું આવી ગયું ઘરો પાણીમાં ડૂબવા લાગ્યા તેથી બે યુવાનો તેમના ઘરના છાપરે ચડી ગયા અને ત્યાં બેસી ગયા અને પછી તેમણે જોયું કે ઘર આગળ એક ટોપી ઉપર નીચે જઈ રહી છે તેમાંના એક છોકરાએ પૂછ્યું કે પેલું શું છે કેમ પેલી ટોપી ઉપર નીચે જઈ રહી છે તો બીજા છોકરાએ કહ્યું કે ચિંતા ના કરીશ એ મારા પિતા છે ગઈકાલે મારી માતા સાથે ઝઘડો કર્યા પછી એમણે વ્રત લીધેલું કે કંઈ પણ થાય નર ખાવે કે પૂર પણ હું ઘાસ કાપ્યા વિના નહીં રહું તો યોજનાઓ નબળી પડી શકે છે યોજના હોવી સારી વાત છે પણ તમારી પાસે હેતુ હોય એ વધુ મહત્વનું છે જો તમારી પાસે હેતુ હોય તો યોજના વિકસિત થશે વસ્તુઓ થશે યોજના તૂટશે નવી વસ્તુઓ આવશે જે થવાનું છે એ તો થશે જ પણ જો તમે કોઈ ચોક્કસ હેતુને પકડી રાખશો તો અન્ય વસ્તુઓ તે હેતુને પૂર્ણ કરવામાં ઉપયોગી થશે પણ જો તમે તે યોજના સાથે પ્રતિબદ્ધ હશો તો પછી તે યોજના પોતે જ બંધનની રૂપરેખા બની શકે છે તે પણ એક સંભાવના છે યોજના રાખવી તે બરાબર છે પણ એને એક અંતર પર જ રાખવી જોઈએ તમારે તમારી યોજનાને તમારી જાત સાથે ઓળખાવવી જોઈએ નહીં સફળતાની પ્રક્રિયા જુઓ અનિવાર્યપણે સફળતા દરેક મનુષ્યની ઈચ્છા છે તમે તેમાં થોડી આગ લગાવી શકો છો અને તેને તમારો જુસ્સો બનાવી શકો છો પણ જો તમારી અંદર સફળતાની એવી જરૂરિયાત ઊભી થાય કે જો તમે સફળ ન બન્યા તો તમે દુઃખી થઈ જાઓ તો પછી તમે ગંભીર સમસ્યા તરફ જઈ રહ્યા છો જો આપણે એવા બની જઈએ જો આપણે જુસ્સો ફળીભૂત ન થાય તો નારાજ થવાનું શરૂ કરી દઈએ તો આપણો જુસ્સો ઝેરમાં ફેરવાઈ જાય છે જ્યારે હું એમ કહું છું કે ઝેરમાં ફેરવાય છે ત્યારે આજે એવા નોંધપાત્ર તબીબી અને વૈજ્ઞાનિક પુરાવા છે છે જે બતાવે કે જ્યારે તમે નારાજ થાઓ થાઓ જ્યારે 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 તમે 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 કોઈ કોઈ બાબતનો રોષ કરો વાતે ગુસ્સે કોઈક વસ્તુથી નિરાશ થાઓ આજે આપણે તબીબી રીતે તપાસી શકીએ છીએ થોડા લોહીની તપાસ કરીને બતાવી શકીએ છીએ કે ખરેખર તમે તમારી સિસ્ટમમાં ઝેર નાખી રહ્યા છો આ એ ઝેર છે જે તમે પીઓ છો અને આશા રાખો છો કે કોઈ બીજું મૃત્યુ પામે જીવન એ રીતે કામ નથી કરતું જો તમે ઝેર પીઓ તો તમે મૃત્યુ પામો અને એ જ બરાબર છે એ જ વ્યાજબી છે ખરું ને જો તમે ઝેર પીઓ તો તમારી જ મૃત્યુ થવી જોઈએ હું ઈચ્છું છું કે હું ઝેર પીવું પેલો મૃત્યુ પામે તે એવી રીતે કામ નથી કરતું તો આવી લાગણીઓ હંમેશા મૂળભૂત ક્ષમતાને છીનવી લે છે જુઓ મનુષ્યમાં કંઈક પ્રતિભા કહેવાય એવું હોય છે દરેક મનુષ્ય પાસે એ છે મનુષ્ય જીવનના અમુક ક્ષણે તેને સ્પર્શ કરે છે બટ ધ ક્વેશ્ચન ઇઝ હાઉ ઓફન પણ સવાલ એ છે કે તમે તેને કેટલી વાર સ્પર્શ કરો છો એ પ્રશ્ન છે તમે જીવનમાં એકવાર એમ કરો એ પૂરતું નથી તમે એ કાયમ માટે કરો એ જરૂરી છે ખરું ને પ્રતિભા એટલે શું તેને જોવાના ઘણા રસ્તાઓ છે એક સરળ રસ્તો તે છે કે જ્યારે આપણે બુદ્ધિમત્તા કહીએ ત્યારે આપણે હંમેશા તાર્કિક વિચારો કરતા હોઈએ છીએ ના લગભગ આવતા પચીસ વર્ષોમાં તાર્કિક વિચાર અર્થવીન થઈ જશે કેમ કે કદાચ તમારું કોમ્પ્યુટર તાર્કિક વિચારોની ગોઠવણી અને મેળવણી તમે કરો છો તેના કરતાં વધુ ઝડપથી અને સારી રીતે કરી શકશે તો જન્મજાત પ્રતિભાને સ્પર્શવાનો અર્થ એ છે કે તમારામાં બુદ્ધિમત્તાનું બીજું પરિમાણ રહેલું છે તમે સવારના નાસ્તામાં શું લીધું હતું જુઓ તેમણે ચિકન ખાધું એક બપોરમાં આ ચિકન પોતાને એક માનવીમાં પરિવર્તિત કરે છે જો તમે ચાર્લ્સ ડાર્વિનને પૂછો કે ચિકનને માનવી બનાવવામાં કેટલો સમય લાગે છે તો તે લાખો વર્ષોની વાત કરશે મિલિયન્સ ઓફ યર્સ તેઓ અહીં છે એક બપોરમાં તેઓ એક ચિકનને મનુષ્યમાં રૂપાંતરિત કરે છે તેથી અહીં એક બુદ્ધિમત્તા છે અહીં એક ક્ષમતા છે જે કુદરતે દસ લાખ વર્ષોમાં કર્યું તે કરવા માટે સક્ષમ છે એ પણ એક બપોરના સમયગાળામાં એકમાત્ર વસ્તુ એ છે કે બુદ્ધિમત્તાની સ્થિતિ અચેતન છે જો જરૂરી પ્રયત્ન હોય તો જે પણ અચેતન છે તેને તમે સચેતન પ્રક્રિયામાં ફેરવી શકો છો જો આ સચેતન પ્રક્રિયા હોય જો આ બુદ્ધિમત્તાનું એક નાનકડું ટીપું પણ તમારી પાસે ઉપલબ્ધ હોય તો અચાનક જીવન ચમકી ઉઠશે જેમ કે જાદુ થયું હોય બધા જે કામ ચીવટપૂર્વક સખત મહેનત કરીને કરતા હશે એ તમે બસ આમ જ સરળ રીતે કરી શકશો હવે જ્યારે હું બુદ્ધિમત્તા કહું છું હંમેશા લોકો આ વિચારશે જો તમે બુદ્ધિમત્તા કહો અને તેમને સાઇન લેંગ્વેજમાં બતાવવા માટે કહો છો તો તેઓ તેઓ હંમેશા આ આ આ એમ નહીં કહે કે અથવા અથવા પરંતુ શરીરમાંનો એક કોષ તમારું મગજ ક્યારેય પણ કરી શકે તેના કરતા વધારે પ્રવૃત્તિ કરી રહ્યો છે ડીએનએ નો એક પરમાણુ એક મિનિટમાં એટલા લાખો કાર્યો કરે છે કે તમે તેને ક્યારેય સમજી શકો નહીં હા કે ના તેથી યોગમાં યોગિક પ્રણાલીઓમાં યોગિક વિજ્ઞાનમાં આપણે ક્યારેય કોઈ વસ્તુને મન તરીકે જોતા નથી મન જેવી કોઈ વસ્તુ નથી એક ભૌતિક શરીર છે અને એક માનસિક શરીર છે તો તમે તમારા શરીર દ્વારા વિચારવાનું શીખો તમે જાણો છો કે આ નાનું સત્ર છે તો હમણાં આપણે આ ક્ષેત્રમાં પ્રવેશવું જોઈએ નહીં પણ મારે આ તો તમને કહેવું જ રહ્યું કે વ્યક્તિગત રીતે હું એક જ સમયે ઘણી વસ્તુઓ કરું છું હવે લોકો આવે છે અને મને કહે છે હમણાં જ હું આ સત્રમાં પ્રવેશી રહ્યો છું ત્યારે કોઈ આવે છે અને મને કહે છે સદ્ગુરુ આ મકાનની યોજનાઓ બનાવવી જ પડશે કારણ કે આપણે બધું જાતે કરીએ છીએ હવે જ્યારે હું બહાર નીકળીશ ત્યારે મારી પાસે બિલ્ડિંગની યોજના તૈયાર હશે કારણ કે અત્યારે હું અહીં બોલું છું ત્યારે મારા માથામાં 12 થી 14 ચેનલો ચાલુ છે તે માત્ર માથામાં નથી તમારા શરીર દ્વારા વિચાર કરતા શીખો તમારા શરીર દ્વારા વિચારવાનું શીખવાથી તમને ક્યારેય માથાનો દુખાવો નહીં થાય તે તેનો શ્રેષ્ઠ ભાગ છે હવે આ બધી જવાબદારીઓ અને હજાર વસ્તુઓ એક જ સમયે થઈ રહી છે શું તમે તણાવમાં નહીં આવો એવી કોઈ વસ્તુ નથી કારણ કે તમે તમારા પોતાના ઊંડા પરિમાણનો ઉપયોગ કરો છો અને તેના માટે દરેક વ્યક્તિ સક્ષમ છે અને તે દરેક પાસે તે છે તમારી પાસે કદાચ બીજાના જેવા સ્તરની બુદ્ધિ ના હોય તે હંમેશા દરેક વ્યક્તિની અલગ અલગ હોય છે પણ તમે બધા ખાવ છો જો તમે ગાજર ખાવ છો તો તમે તેને પચાવી શકો છો તેનો અર્થ એ કે તમારી પાસે બુદ્ધિમત્તાનું બીજું પરિમાણ છે જો તમે જરૂરી પરિસ્થિતિ ગોઠવો છો તો સિસ્ટમમાં જે છે તે બધું તમારા માટે ઉપલબ્ધ છે તો સફળતા તે વ્યક્તિ માટે પાકી છે